ન્યૂઝને એન્કરિંગ પણ કરવાનું આવે છે. એટલે આ વસ્તુ છે કે ન્યૂઝ ચેનલમાં તમારે ખાલી સ્પોર્ટ્સ માટે જવું હોય તો તમારા માટે કદાચ ચાન્સ ઓછા છે, પણ તમારે સ્પોર્ટ્સ જર્નાલિઝમની સાથે બીજું પણ વર્ક કરવું પડે છે. ટૂંકમાં તો વાત એમ છે કે સ્પોર્ટ્સ જર્નાલિઝમને કારકિર્દી તરીકે ડેફિનેટલી લેવાય, તમે પ્રયત્નો કરો, ડિગ્રી પણ લો, પણ સાથે સાથે તમારી પાસે ઓનર તમારે જવાનું આવે તો તમારે બીજા વિષયમાં પણ કદાચ જવાનું આવે, પોસિબલ છે. ખાસ કરીને જેમ આપણે વાત કરી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા બંનેમાં, રાજેન્દ્રભાઈ ખાસ કરીને હું આપને પૂછવા માગીશ કે પ્રિન્ટ મીડિયા માટે જે કંઈ ધારો કે કોઈ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ઊભો થાય અથવા તો ડિગ્રી લઈને આવે, એની અંદર કેટલી તકો રહેલી છે? ખાસ કરીને હું જો પર્ટિક્યુલર પ્રિન્ટ અને વેબ મીડિયા જ્યાં તમારે ઓનર નથી આવવાનું. હા, એટલે શરૂઆતમાં તો એને જેમ વાત કરી જાડેજા સાહેબે ઓફલાઈન, એમના શબ્દોમાં કરીએ, એમના ક્ષેત્રમાં ઓફલાઈન, એમ અહીંયા આગળ ડેસ્ક પર કામ કરવું પડે અને જેમ જેમ અનુભવ થતો જાય અને તક મળે ત્યારે ધીમે ધીમે એને આસિસ્ટન્ટ મદદનીશ તરીકે અને ધીમે ધીમે એમને જર્નાલિઝમ તરીકે ડાયરેક્ટલી એમને કામ મળે છે. પણ થોડો સમય એમને ધીરજ ધરવી પડે છે અને એ સમયગાળો બહુ જ નાજુક હોય છે અને એ સમયગાળામાં એમને આ રીતનું કામ કરવું પડે છે અને એક પ્રકારનું ઘોસ્ટ રાઇટિંગ ટાઈપનું પણ કામ કરવું પડે છે. પણ પછી જેમ રાત પછી દિવસ તો ઉગવાનો છે, સૂર્ય ફરી આવવાનો છે, એમ એમને તક મળે છે. એટલે દરેક અધિરાજભાઈ ખાસ કરીને જે રાજેન્દ્રભાઈ વાત કરી કે રાત પછી દિવસ ને દિવસ પછી રાત હોય છે, પણ અત્યારનો યુવાન કદાચ આજે જ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ થઈ જાય અને આજે ને આજે જ એને બહુ સારી જોબ મળી જાય અથવા તો સારા પૈસા મળી શકે, આઈ થિંક તો પછી એને વેબસાઇટ ઉપર કંઈક સારું એ કરવું, ક્રિએટિવિટી કરી શકે છે. યસ, આજના સમયમાં હવે જો આપણે અત્યારે 2017 છીએ અને હવે પછીની જો વાત કરીએ ભાવિ, તો આઈ થિંક પૈસા, નામ, ફેમ જે કહી શકે આપણી ભાષામાં, એ સૌથી વધારે આજના સમયમાં, આવનારા સમયમાં વેબ મીડિયા છે, એપ્લિકેશન મીડિયા જે છે એમાં મળશે સ્પોર્ટ જર્નલિસ્ટ. કારણ કે સ્પોર્ટ જર્નલિસ્ટ ત્યાં પોતાની કેરિયરને ડેવલપ કરી શકે છે, પોતાની કેરિયરને એક વિશાળ જે રેન્જ છે ઇન્ટરનેશનલ સુધી તમે પોતાને ક્રિએટિવિટી જે છે સાહેબ એક ABC એ તમે ત્યાં ક્રિએટિવિટી મૂકી શકો છો. તમારા કહી શકાય કે વિડીયો તમે વાયરલ કરી શકો છો સ્પોર્ટ્સને લઈને, જેમ હવે યુટ્યુબ આવી ગયું છે, યુટ્યુબમાં તમે વિડીયો મૂકીને લોકો સમક્ષ લાઈવ થઈ શકો છો. એવી ઘણા બધા એક્સપેક્ટ છે કે તમે પૈસા પણ કમાઈ શકો વેબ એપ્લિકેશનમાં ને એમાં. હા, જેમ કીધું કે રાત છે પછી દિવસ થાય. હા, ખાસ કરીને બીજી પણ વાત થાય છે કે ઘણી બધી કંપનીઓ પણ હવે સ્પોર્ટ્સની અંદર જે પ્રમોટ કરનાર છે એ પણ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટને હવે રાખે છે, જેથી કરીને એ લોકો કામ કરે છે જે સ્પોન્સર્સ હોય. ધારો કે કંપનીઓમાં પણ એવું થયું છે કે દે આર ગેટિંગ મેની. હવે થોડુંક ચેન્જ આવ્યો છે કે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ સ્પોર્ટ્સમાં કરિયર બનાવ્યું તો હવે ઘણા બધા રસ્તા ખુલી ગયા છે. એક સમય ખાલી સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તરીકે હતું, હવે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટની સાથે સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ ઇવેન્ટ, સ્પોર્ટ્સ પીઆર તરીકે પણ હવે ડેવલપ થઈ રહ્યું છે. મેટ્રો છે, મેગા સિટી છે, એમાં હવે એ કલ્ચર ધીમે ધીમે ગુજરાતમાં આવી રહ્યું, હજી આવ્યું નથી પણ આવનાર સમયમાં શરૂઆત થઈ જવાની છે. એટલે સ્પોર્ટ્સમાં કેરિયર બનાવી એ તમારે પહેલા નક્કી કરવું કે મારે કયા સેક્શનમાં જવું છે. કરેક્ટ. અધિરાજભાઈ ખાસ કરીને તમને પૂછવાનું મન થાય છે કે રમતગમતમાં તમારે આગળ વધવું હોય, સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ થવું હોય, તમારી પાસે રમતગમતનું નોલેજ પણ હોવું જરૂરી છે. કારણ કે એકવાર તમે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તો બની ગયા, તે વખતે કદાચ એટલી વસ્તુની જરૂર ના પડે, પણ જ્યારે તમે વાઇડ ફિલ્ડમાં પ્રવેશો છો એટલે દરેકે દરેક રમતને તમે જાણવું જરૂરી છે, એના રૂલ્સ રેગ્યુલેશન. યસ, જરૂરથી કે તમે જ્યારે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બની જાઓ છો ત્યારે તમારા માટે મહત્ત્વનું એ હોય છે કે ખાલી ક્રિકેટ નહીં, જેમ આપણે પહેલાં ચાલે ખાલી ક્રિકેટ હવે જર્નલિસ્ટ બની, ખાલી ક્રિકેટની દરેક સ્પોર્ટ્સ એસ્પેક્ટથી વાત કરવાની. એવું નહીં કે ઇન્ટરનેશનલ મેચ, નેશનલ મેચ, સ્ટેટ મેચ, લોકલ મેચ, ટુર્નામેન્ટ સુધી પણ તમારે કવર કરવું પડે છે જર્નલિસ્ટ તરીકે. જેમ કે વાત કરીએ કે તમને ખાલી ક્રિકેટ બને ગમે છે, તમને ખાલી ટેનિસ ગમે છે, તમને ખાલી ફૂટબોલ બને છે, તો તમે જર્નલિસ્ટ ન બની શકો. તમારે જેમ આપણું સૂત્ર છે કે ચેક ઓફ ઓલ માસ્ટર ઇન નન, તો તમારે દરેક સ્પોર્ટ્સમાં નોલેજ હોવું જોઈએ, જે પ્રાઇમરી નોલેજ છે એ હોવું જોઈએ. ત્યારબાદ જે આવે છે દરેક સ્પોર્ટ્સના, દરેક ગેમના નિયમો તમારે ખ્યાલ હોવો જોઈએ. પ્રિન્ટ મીડિયામાં હોય તો તેમાં લખવું પડે કે જેમ ફૂટબોલ છે તો એમાં પેનલ્ટી છે, એમાં કઈ રીતે આવે છે શૂટ આઉટ છે, તો એવી રીતના ક્રિકેટમાં જે છે ટાઈ થાય છે ત્યાર પછી સુપર ઓવર થાય છે, ટેનિસમાં કઈ રીતના ટાઈ થાય તો જે એડિશનલ પોઈન્ટ આવે છે એ બધા રાખવા આવે. તો દરેક ગેમના જે પ્રાઇમરી નિયમો છે તમારે જરૂરથી જાણવા પડે છે ગમે ત્યારે. જેમ કે ઓલિમ્પિક આવે છે તો ઓલિમ્પિકમાં જેટલી રમત હોય છે દરેક રમતના પ્રાઇમરી
નોલેજ છે, પ્રાઇમરી જે નિયમો છે એ તમારે યાદ રાખવા પડે છે. કારણ કે જ્યારે પણ મેચ રમાય છે ત્યારે તમારે ગમે ત્યારે લાઈવ આવવું પડે છે, ત્યારે તમે એના વિશે ડિસ્ક્રાઇબ કરવાનું આવે છે તો તમે બોલી શકો છો, નકર પછી તમે નથી બોલી શકતા. એક્ઝેક્ટલી રાજેન્દ્રભાઈ, જેમને એમણે વાત કરી એ પ્રમાણે ઘણી બધી તમારી પાસે સ્કિલ્સ આ પણ હોવી જોઈએ કે તમારી પાસે એક કરતાં વધારે રમતનું મહત્ત્વ હોવું જોઈએ. કારણ કે શેર બજાર તો માત્ર શેર બજાર જ કરે, પણ અહીંયા આગળ શેર બજાર કરતાં બી વિશાળ, એટલે કે જરા પ્લેન્ટી ઓફ સ્પોર્ટ્સ, એના અલગ અલગ નિયમો છે. આઈ થિંક સ્પોર્ટ્સમાં રુચિ હોવી શરૂઆતથી બહુ જરૂરી છે. રુચિ તો હોય, ઇન્ટરેસ્ટ હોય, પણ એક પેશન હોવી જોઈએ, જનૂન હોવું જોઈએ કે મારે આ જ કરવું છે, મને આ સ્પોર્ટ્સ ગમે છે, કે મારે આ પ્રકારનું કાર્ય કરવું છે, એ એક ખાસ જરૂરી છે. અને એ ડેવલપ થઈ શકે છે. ફોકસ તો આપણે બધા કરતા હોઈએ, પણ થોડું મલ્ટીટાસ્કિંગ ઉપર પણ ભાર મૂકવામાં આવે તો ઘણું સારું છે. મલ્ટીટાસ્કિંગ એટલે હું એવું નથી કહેતો કે તમે ડ્રાઇવિંગ બી કરો અને મોબાઈલ ફોન પણ યુઝ કરો, પણ મલ્ટીટાસ્કિંગ એટલે એવી કોઈ ગેમ, એવી કોઈ આર્ટ શીખો. સપોઝ કે જગલિંગ કરવામાં આવે તો તમારી પાસે બે હાથ છે અને ત્રણ બોલથી જગલિંગ કરવામાં આવે, પછી 5-7 વધી શકે, તો પણ આ એક જે આર્ટ છે અથવા તો આ જે છે એ ફોકસિંગ થાય છે. એટલે એ ખાસ કરીને સ્પોર્ટ્સ જર્નાલિઝમની ફરી એકવાર વાત કરીએ તો આ બધા, ધારો કે તમારી સ્કિલ, આ દરેકે દરેક વસ્તુનું તમારે કમ્પ્લીટ નોલેજ જોઈતું હોય, અથવા તો કઈ રીતે તમે સારા પત્રકાર અથવા તો સ્પોર્ટ્સ પત્રકાર થઈ શકો. ગુજરાત, જો કે ભારતભરમાં કદાચ 2-3 યુનિવર્સિટી અથવા જગ્યાઓ છે, જે રીતે અહીંયા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી એક આખું કોન્સેપ્ટ લઈને ચાલી રહ્યો છે, એની ભૂમિકામાં બહુ મહત્ત્વની બની જશે. હા ચોક્કસ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા જે કંઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે છે એ ચોક્કસપણે આપણા બધા જ ગુજરાતીઓને, ખાસ કરીને જે રમતગમતના પ્રેમીઓ છે, એના માટે તો એક સરસ દિશા બની જશે અને મંઝિલ સુધી પહોંચવાનું આસાન પણ થઈ શકશે. અને એ લોકો થિયરી ઉપરાંત પ્રેક્ટિકલ નોલેજ આપતા હોય છે તો એ તો ચોક્કસ એમને ખૂબ જ ઉપયોગી થઈ શકશે. ખાસ કરીને બીજી એક અગત્યની વાત એ છે કે મેદાનોની પરિસ્થિતિઓ અથવા મેદાનો ક્યાં ક્યાં કઈ કઈ રમતો રમાય છે એ પણ દરેકે દરેક વસ્તુનું જેને કહેવાય કે નોલેજ એક્વાયર કરવું જરૂરી છે, જે કોઈ આમાં, એટલે તમે કહ્યું એ પ્રમાણે કે ભાઈ તમારી પાસે હોવું જોઈએ, પણ તે સાથે સાથે કારણ કે આ એક અમુક લિમિટેશનમાં પણ આવી જાય છે. હા, લિમિટેશનમાં આવે છે. ઘણા બધા સ્પોર્ટ્સમાં તો એવું થાય છે કે એમને જે પર્ટિક્યુલર ગ્રાઉન્ડ પર રમવાનું ટુર્નામેન્ટમાં જ મળે છે, ત્યાં સુધી જ્યારે પ્રેક્ટિસ કરતા હોય છે ત્યારે, જેમ કે રેસલિંગમાં એ લોકો ગાદલા ઉપર આજે પણ પ્રેક્ટિસ કરતા હોય છે. હોકી માટે આપણે પાસે એસ્ટ્રોટર્ફ અવેલેબલ ન હોય અને જેવી ટુર્નામેન્ટ રમવાની હોય ત્યારે આપણે એસ્ટ્રોટર્ફ પર રમતા હોઈએ છીએ. એટલે એવું ઘણીવાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી હોઈ શકે. નહીં, ખાસ કરીને સ્પોર્ટ્સ જર્નાલિઝમની જો આપણે ફરી એકવાર વાત કરીએ તો હું માનું છું ત્યાં સુધી એક વિશાળ ફિલ્ડ છે, સાથે સાથે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ હોવા જોઈએ એની પણ આપણે ચર્ચા કરીએ. ખાસ સ્પેસિફિક તમે 2-5 શબ્દોમાં કહેવું હોય તો સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બનવા માટે શું હોવું જોઈએ? એક અંદરથી એવી લાગણી હોવી જોઈએ કે મારે સારામાં સારા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બનવું છે. એક 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 રોલ મોડલ બનાવી દેવાના કે ભાઈ મને આ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બહુ ગમે છે, ચાહે કોમેન્ટેટર બી હોય, એવું જરૂરી નથી કે એ જર્નાલિઝમનું જ કામ કરતા, પણ કદાચ કોઈ ખેલાડી હોય અને કોલમ લખતા હોય તો એને એ વસ્તુને પ્રેરણામાં લઈને એના એના નક્ષકદમ પર આગળ વધી શકે, એવી રીતે એને પોઝિટિવલી. અને કેરિયર ઓપોર્ચ્યુનિટી ઘણી બધી છે આમાં. હા, પણ એક વસ્તુ હું કહેવા માંગીશ કે આ બહુ મેલ ડોમિનન્ટ સોસાયટી છે, મેલ ડોમિનન્ટ ફિલ્ડ છે, એટલે છોકરીઓ માટે હજી એટલી બધી તકો વધી નથી. બીજું, મેં હમણાં જે વાત કરી હતી કે આ માત્ર તનની રમત નથી, આ તન કી બાત નથી, મન કી બાત પણ છે. જ્યારે સ્લેજિંગ થતું હોય છે ક્રિકેટરો દ્વારા કે બીજા સ્પોર્ટ્સ મેન દ્વારા, ત્યારે સીધે સીધું એ સ્લેજિંગની જે શબ્દો છે એને મૂકી દેવાને બદલે અમુક વસ્તુને જે તોડી મરોડીને સ્પાઇસી બનાવવામાં આવે છે, ખાસ કરીને પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા. તમારી વાત સાથે મારે એક બીજી વાત કે જે અધિરાજભાઈને પૂછવાનું મન થાય, એમણે કહ્યું કે મેલ ડોમિનન્ટ છે, છોકરીઓ ઓછી છે, પણ હું માનું છું કે રિસન્ટ પાસ્ટની અંદર જોઈએ આપણે તો ઘણી બધી છોકરીઓ પણ આમાં કેરિયર બનાવે છે. કારણ કે હું જ્યારે અલગ અલગ ઇવેન્ટ્સ કવર કરવા જઉં છું ત્યારે પણ ઘણી બધી છોકરીઓ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટમાં જોવા મળે છે. જરૂરથી, પણ આઈ થિંક જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી
કે દસે આટલી બે એવી ગર્લ હશે આવી રહ્યા છે, સ્કોપ છે, લોકો ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે. પણ જે કહી શકાય કે ફિમેલ જર્નલિસ્ટ એને સ્પોર્ટ્સમાં રુચિ જનરલી ઓછી હોય છે, કારણ કે એ લોકોનું જે કલ્ચર, આપણું જે ગુજરાતની વાત કે એ લોકોનું કલ્ચર જ એટલું સ્પોર્ટ્સમાં ડાયવર્ટ નથી હોતું કે એ લોકો સ્પોર્ટ્સ માટે પણ વિચારી શકે. પણ આવનારા સમયમાં જે જેમ વાઇડ થતું જાય છે ફ્યુચર અને કેરિયર પર્સ્પેક્ટિવ, ગર્લ્સ પણ હવે સ્પોર્ટ્સમાં જોવા મળી છે, મેગા સિટીઝમાં જોવા મળે છે કે હાર્ડલી બે ત્રણે એક ગર્લ્સ તો હોય જ છે મીડિયામાં, અને એમાંથી તે સ્પોર્ટ્સ જર્નલિઝમમાં. એટલે આવનારા સમયમાં આપણને જોવા મળે કે ગમે ત્યાં પર્ટિક્યુલર સ્પોર્ટ્સની વાત કરીએ તો સ્પોર્ટ્સ જર્નલિઝમમાં બે કે ત્રણ એક ગર્લ્સ તો હશે જ, એવું મારું જે ફ્યુચર જોઈ રહ્યું છે. તો દોસ્તો વાત એમ છે કે આ માત્ર મેલ ડોમિનન્ટ છે, રાજેન્દ્રભાઈ કહ્યું એમની વાત માની લઉં છું, પણ જે મારો પણ અનુભવ છે, હું પણ ફિલ્ડમાં ઘણી બધી જગ્યાએ ફરતો હોઉં છું, ઘણી બધી લેડીઝ પણ હોય છે કે જે આ ક્ષેત્રમાં છે અને ધે આર ડુઈંગ એ વેરી ગુડ જોબ. અમુક ઘણી બધી પ્રિન્ટ મીડિયામાં પણ મહિલાઓ છે અને ધે આર ડુઈંગ એ ફાઇન જોબ. એટલે બીજી એક અગત્યની વાત એ કહું કે આના કરતાં પણ તમે વેબ ડિઝાઇનિંગ અને વેબની ઉપર જો તમે તમારું જે કંઈ નોલેજ છે ત્યાં પણ રાખી શકો છો અને યુ કેન ડેફિનેટલી બી અ ગ્રેટ જર્નાલિસ્ટ ઓફ સોર્ટ્સ. તો દોસ્તો આપણે ઘણા બધા એસ્પેક્ટ્સની વાત કરી, હું માનું છું કે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ માટે એક વિશાળ દુનિયા છે, ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે અને ઇન કમિંગ ડેઝ આઈ એમ વેરી શ્યોર કે ઇટ વિલ ગ્રો લાઈક એનીથિંગ. ફરી મળીએ ત્યાં સુધી, નમસ્કાર. સો ફ્રેન્ડ્સ, આપને હમારે આજ કે ઇસ એપિસોડ મેં સ્પોર્ટ્સ જર્નલિઝમ કે બારે મેં બહોત કુછ જાના. આપને યે સુના કે સ્પોર્ટ્સ જર્નલિસ્ટ બનને કે લિયે કોન કોન સે સ્કિલ્સ કી જરૂરત હોતી હૈ. ના કેવલ અચ્છી વોકેબ્યુલરી ચાહીએ, ના કેવલ પ્રસ્તુતિકરણ ચાહીએ, બલ્કિ આપકો સ્પોર્ટ્સ ઓર રૂલ્સ ઓફ ધ ગેમ્સ કે બારે મેં ભી નોલેજ હોના ચાહીએ. ઇસકે સાથ સાથ જો સ્ટુડન્ટ્સ ગ્લેમરસ વર્લ્ડ મેં જાના ચાહતે હૈ યા વો ચાહતે હૈ કે હમ ટીવી પે આએ, હમારી આવાઝ રેડિયો મેં સુની જાય, યા હમારી કોલમ, હમારે આર્ટિકલ્સ લોગ ન્યૂઝ પેપર મેં પઢે, ઉનકે લિયે ભી યે બહોત બડી એક ઓપોર્ચ્યુનિટી હૈ, યે બહોત બડા એક ઉનકે લિયે મોકા હૈ કે વો ન્યૂઝ પેપર મેં, ટેલિવિઝન મેં, રેડિયો મેં યા ઓનલાઈન મીડિયા મેં સ્પોર્ટ્સ જર્નલિઝમ કે રૂપ મેં કામ કરકે નામ ઓર પૈસા દોનો હી કમા સકતે હૈ. સાથ હી સાથ વો ખેલો મેં અપની રુચિ કો બનાએ રખકે ઓર ભી ઓર ખેલ કે બારે મેં જાન સકતે હૈ. હમ આગે આપકે લિયે ખેલો કે બારે મેં ઓર નઈ નઈ ચીઝે લેકે આએંગે, આપકો બતાએંગે કે સ્પોર્ટ્સ કિતની બડી ઇન્ડસ્ટ્રી હૈ ઓર સ્પોર્ટ્સ મેં પ્રોફેશનલી આપ કૈસે કામ કર સકતે હૈ. આશા કરતે હૈ આજ કા હમારા યે એપિસોડ આપકો બહોત હી રુચિકર લગા હોગા, પસંદ આયા હોગા. જુડે રહીએ હમારે સાથ. મેં હું સ્મિતિ, નમસ્કાર. Thank you.